પ્રેક્ટિકલ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમામ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ફરી એક વાર એક સરસ મજાની બુકલેટ તમારા માટે લઈ આવ્યા છે જેનો રિવ્યુ કરવાનો છે નામ સાંભળીને દોસ્તો તમને સુરાતન ચડી ગયું છે એવી બુકલેટ છે પરમ વીર ચક્ર વિજેતાઓની શૌર્ય ગાથા દોસ્તો છેલ્લી ગોળી અને છેલ્લા સિપાહી સુધી દોસ્તો

જીવ ગુમાવીને પણ આ માતૃભૂમિને આંચ નથી આવવા દીધી આપી દઈએ ચોવીસ પેજ બુકલેટ છે દોસ્તો ઠીક છે સાઇઝ વાત કરીએ આપણે તો બુકલેટ ની સાઇઝ છે ઓલમોસ્ટ સાડા પાંચ ઇંચ એટલે કે તેર સેન્ટીમીટરની આજુબાજુ જ્યારે લંબાઈની વાત કરીએ દોસ્તો તો સાડા એકવીસ સેન્ટીમીટર છે અને જાડાઈ ની વાત કરીએ દોસ્તો તો ઓલમોસ્ટ સવા સેન્ટીમીટર જેવી એની જાડાઈ છે દોસ્તો તમારા વોર્ડ્રોબ ની અંદર આ બુકલેટ આરામથી રહી જશે બાળકો યુવાનો વૃદ્ધો તમામે વાંચવાની સરસ મજાની બુકલેટ ગુજરાતી ભાષાની અંદર દોસ્તો આ બુકલેટ તમને મળી જાય તો પછી બીજું શું જોઈએ મિત્રો પ્રાઇસિંગ ની વાત કરીએ દોસ્તો તો ઓલમોસ્ટ ટુ હંડ્રેડ રૂપીઝ આની પ્રાઇસ છે પરંતુ આવૃત્તિ ટુ થાઉઝન્ડ થર્ટીન ની છે મે બી પોસિબલ દસ ટકા આગળ પાછળથી બસો વીસ ત્રીસ રૂપિયા ભાવ હોઈ શકે

ભારત માટે કરેલું છે એ હંમેશા માટે યાદ રહેશે પૂરા ભારતને આખા ભારતની જનતાને પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બના જેને પરમવીર ચક્ર મળેલા છે કેપ્ટન વિક્રમ કેમબદત્રા તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર રાઇફલ્સ તેરમી બટાલિયન મરણોતર એને એવોર્ડ મળેલો છે જન્મ નવ સપ્ટેમ્બર ઓગણીસો ચુમોતેર માં થયો તો વિક્રમ બત્રજી જન્મ અને મૃત્યુ સાત જુલાઈ ઓગણીસો ને નવ્વાણું એટલે કે કારગિલ યુદ્ધમાં થયું હતું દોસ્તો તેનું ટેકલાઈન તમે જોઈ શકો છો કે કાં તો તિરંગો ફરકાવીને આવીશ કાં કાતો તિરંગામાં લપેટા હોય હોય ને લોકો યુદ્ધ લડી શકે દોસ્તો આ સ્ટોરી આપણે જવા દઈએ અને તમારા માટે જે દિલ ધડક દાસ્તાન છે તે તમને સમજાવું અને લેખકની શૈલી દોસ્તો અફલા ધૂમ છે વહેલી સવારનો સમય હતો આસમાનમાંથી જાણે બરફ વરસી રહ્યો હતો ચારે તરફ કાળું ડિબાંગ અંધારું છવાયેલું હતું

જાણે કોઈ તલવાર સમણાતું હોય એવી રીતે હવા વિંજાઈ રહી હતી એક એક ઝાટકો તલવાર જેવા ઉજળા કરી રહ્યો હતો જ્યાં અડધો કલાક ઉભા રહો તો શરીર થીજીને બરફ થઈ જાય એવા વાતાવરણમાં કેપ્ટન બતરા અને એમની ટુકડી માત્ર જુસ્સા અને દેશ ગરમીના આધારે આગળ વધી રહ્યા હતા ધીમે ધીમે તેઓ દુશ્મને તાબે કરેલી મળેલી પોષ સુધી પહેલી પોષ સુધી પહોંચી ગયા હજુ પણ હજુ એ પોસ્ટ પર પોગ મૂકે ને ત્યાં જ અણધારી ઘટના બની ગઈ ઠંડી ગાર હવાને ચીરતી એ ગરમ ગરમ ગોળી આવી અને કેપ્ટન બત્રાની ટુકડીના એક જવાનને વીંધી ગઈ પોતાની ટુકડી પકડાઈ જશે એવી બીગે એ ચેસ પાડ્યા વગર એ મહાભારતનો ભારતનો સપૂત સૈનિક શહીદીના પુષ્પક વિમાન ઉપર સવાર થઈ અને કાળા ડિબાંગ અંધારાને ચીરતો બરફની ખાઈમાં ગરમ થઈ ગયો કેપ્ટન થીજી પણ 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 ગયા ગયા અને આ આ થડકાટ બીકનો નતો ચિંતા હતી એમના સૈનિકોની એમને એમના ચીફ ઓફિસરના શબ્દ યાદ આવી ગયા કે આપડી પાસે સૈનિકો બહુ ઓછા છે ઓ આપણે કોઈ પણ ભોગે એક પણ સૈનિક ગુમાવો પોસાય તેમ નથી હવે એક પણ સૈનિક ગુમાવ્યા વિના પોઈન્ટ પર કબજો કરવો છે બીજી જ ક્ષણે તે પોતે જનુની બની પાકિસ્તાની ઉપર ત્રાટક્યા પાછળ એમની ટુકડીના જવાન ને આગળ એ પોઈન્ટ પાંચ હાજર એકસો ચાલીસ પર સામ સામેની લડાઈ જામી

જોશ પણ પણ તમને એમ કે હું પણ ભારતીની સેવા જરૂર કરું દોસ્તો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક જરૂર કરજો અને જે લોકોએ આ પરમવીર ચક્ર બુકલેટ વાંચી હોય અથવા તો આમાં એકવીસ માંથી એક પણ જણા વિશે જે કોઈ જાણતા હોય ને તો મને કોમેન્ટ કરી જરૂર જણાવજો જય હિન્દ